સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ધંધા રોજગાર બંધ પાડીને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવી હતી. છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો રોજા રાખી ખુદાની બંદગી કરી વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ ભાઈ બહેનો ઇબાદતમાં વ્યસ્ત રહે છે. રોજા રાખવાની સાથે જ કુરાન પઠન કરે અને રાત્રિના સમયે અદા કરાતી તરાવહીની ખાસ નમાજનું આ માસ દરમિયાન ખૂબ મહત્ત્વ હોય છે. જ્યારે ઈદની નમાઝ સાથે જ ઉજવણીનો પ્રારંભ થાય છે અને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવે છે અને એકબીજાના ઘરે જાય છે, તો મુસ્લિમ અગ્રણી રહીશભાઈ કસબાતીએ પણ મુસ્લિમ બિરાદરો ભાઈ બહેનોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી કે પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો ભરતભાઈ ચૌહાણ, રછોડભાઈ વારંદ, કંચનબેન સોની, શર્મિષ્ઠાબેન ખમાર, બાબુભાઈ પંચાલ, અરવિંદભાઈ મોદી સહિતના સભ્યો તથા ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલ સ્ટાફ દ્વારા રહીશભાઈ કસબાતીના ઘરે જઈને ઈદની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જીલ રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. નમસ્કાર. પ્રથમ તો આજના ઈદના આ પાવન પ્રસંગે મારા તમામ મુસ્લિમ બિરાદરો તથા મારા તમામ હિન્દુ ભાઈઓને ઈદ મુબારક પાઠવું છું. કસબાતી પરિવાર વતી સૌને મારા ઈદ મુબારક, ઈદ ઉલ ફિત્રની સૌને મુબારક. અને આ પ્રસંગે આપણે અલ્લાહ તાલા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આપણે સૌ સુખમય ભાઈચારાથી, શાંતિથી અને સમૃદ્ધિથી જીવન પસાર કરીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આવનાર દિવસો આપણા સુખમય અને તંદુરસ્ત રહે તથા આપણો દેશ ખૂબ પ્રગતિ કરે એવી અભ્યર્થના, પ્રભુ પાસે અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.